રવિવારની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશયી થતા સેકન્ડોની અંદર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની કચેરી, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી, જેમાં સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ, સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજ્યવ્યાપી શોકના દિવસે સુરત મનપા દ્વારા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં મનપાના કર્મચારીઓ જોડાયા હતા।